નમસ્કાર દર્શક મિત્રો, આપ નમા એસ્ટેટ કન્સલ્ટન્સીને તો જાણો જ છો, પણ આજે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારું નવું સોપાન નમા ઇન્ફ્રા સ્પેસીસ લઈને આવ્યું છે રાજકોટના મૌરી વિસ્તારમાં, જે પ્રાઇમ લોકેશન કહેવાય ત્યાં લક્ઝરિયસ બંગલો 3 અને 4 BHK ખાસ આપના માટે, અને મેનેજ બાય નમા ઇન્ફ્રા સ્પેસીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું જિજ્ઞેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીની આપણે ડિટેલ જણાવી દઉં કે રાજકોટના મૌરી વિસ્તાર પાસે જે રામધણ છે તેની પાછળની સાઈડ જે રાણી પાર્ક ફેમસ સોસાયટી છે ત્યાં રોડ ટચના 5 બંગલો આવેલા છે. તેમાં 2 અલગ અલગ સાઇઝના બંગલો છે, એક તમને 73.5 મળે છે અને એક 93 વારની જગ્યા મળે છે. 93 વારમાં 4 BHK છે અને 73.5 વારમાં 3 BHK છે. તે પણ ડબલ કાર પાર્કિંગ સાથેના બંગલો છે અને વિથ તમને એમાં કલર, લાઇટ્સ અને POP આ સાથે મળવાનું છે. તો ચાલો આપણે સાઈડ ઉપર જઈને હવે બંગલોસ જોઈ લઈશું. દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ જે બંગલો છે તેના લોકેશન ઉપર. અત્યારે જે રોડ ઉપર છે, રોડ તમને આમાં અંદાજે 30-35નો રોડ મળે છે, અને જે બંગલાનું એલિવેશન તમને દેખાડી દઉં કે મેં આપને કીધું 5 બંગલા છે, તો મોટી સાઇઝના 3 બંગલા પ્લસ 2 છે એ નાની સાઇઝના છે, 93 વાર અને 73 વાર. અને સુંદર મજાનું એલિવેશન છે, જે કન્સ્ટ્રક્શન છે એ બી તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો, સારામાં સારું કન્સ્ટ્રક્શન છે. હવે આપણે જે બંગલો જોવાનો છે, જે 93 વારનો બંગલો છે એ બતાડું છું. તો એનો અંદાજે 15નો આમાં તમને ફ્રન્ટ મળી જાય છે, અને બહારથી એલિવેશન તમે જોઈ શકો છો કે પ્રીમિયમ લક્ઝરિયસ બંગલા જેવી ફિલિંગ આવે છે. તો સૌથી પહેલાં આપણે પાર્કિંગ એરિયાથી સ્ટાર્ટ કરશું. આવો પાર્કિંગ એરિયા જોઈ લઈએ. આવી ગયા છીએ અત્યારે પાર્કિંગ એરિયામાં. પાર્કિંગ એરિયા તમને દેખાડી દઉં. સૌથી પહેલાં અહીંયા જે વોશ એરિયા તમને મળી જાય છે, તો મોટી સાઇઝમાં વોશ એરિયા છે, પ્લસ અંડરગ્રાઉન્ડ જે છે સ્ટોરેજ મળશે આપને, પ્લસ કોર્પોરેશનની બધી લાઇન અવેલેબલ છે. જસ્ટ આપણે જ્યારે તમે પ્રોજેક્ટ લ્યો છો તો ત્યારે ખાલી લાઇન તમારે ફિટિંગ જ કરાવવાની રહી છે. પાર્કિંગ એરિયા તમને મેં કીધું કે આમાં 2 કાર આરામથી પાર્ક કરી શકો છો. આપના 2 વ્હીલર છે, સાયકલ છે, તો સ્પેસ જોઈ શકો છો, આરામથી તમે પાર્ક કરી શકો છો. બીજું, સાથે તમને અહીંયા અટેચ એક ટોયલેટ મળી જાય છે જે કોમન છે, અને એની ઉપર જ તમને સ્ટોરેજ બી મળે છે, જે આ સાઇડથી તમે સ્ટોરેજ રાખી શકો છો. પાર્કિંગ એરિયા વિશાળ છે, જે નીચે તમને એક બેડ મળે છે, તેની બાજુમાં બી સ્પેસ છે, તો તે બેક સાઇડમાં જે હવા ઉજાસ માટે અલગથી સ્પેસ રાખેલી છે, પ્લસ સ્ટોરેજ બી તમે કરી શકો છો. તો આ સ્પેસ બી તમને દેખાડી દઉં. તો આ તમને પાછળની સ્પેસ દેખાડી. હવે જે પાર્કિંગ એરિયામાં બેડરૂમ આવેલો છે એ તમને દેખાડી દઉં. જે તમને પાર્કિંગમાં મોટો બેડરૂમ મળે છે, જેની 11.5 બાય 12 અંદાજે માપ સાઇઝ છે, એટલે ઓલમોસ્ટ આને બી તમે માસ્ટર બેડરૂમ ગેસ્ટ તરીકે જે અથવા નીચે તમે ગણી શકો છો. બીજું, અહીંયા બી તમને હવા ઉજાસ માટે વિન્ડો છે, જે બેક સાઇડથી આપણે જોયું જ્યાં તમે સ્ટોરેજ કરો, તો હવા ઉજાસ માટે અહીંયા બી વિન્ડો મળી જશે, પ્લસ આમાં તમને અટેચ સાથે ટોયલેટ બાથરૂમ મળવાનું છે. અને એક જે આપણે પાર્કિંગમાંથી આવે તો અહીંયા બી તમને વિન્ડો મળી જાય છે એર સર્ક્યુલેશન માટે. બીજું, મેં તમને કીધું કે આમાં તમને ટોટલી બંગલોમાં કલર કરેલો છે, તમને POP જોશો એકદમ સોબર POP અને લાઇટ્સ આ બી બધું સાથે બંગલોમાં મળવાનું છે. તો આ તો આપણો પાર્કિંગ એરિયા. આપણે હવે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. તો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ છીએ, પણ એ પહેલાં જ જે સ્ટેરકેસ મળે છે તો આમાં તમને SS રેલિંગ જેવી ગુડ ક્વોલિટી, સારી ક્વોલિટી અને સેન્ડવિચ ગ્રેનાઇટ મળી જાય છે, અને પ્રીમિયમ ક્વોલિટી યુઝ કરેલી છે. તો આવો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર વિઝિટ કરી લેશું. જે ફર્સ્ટ ફ્લોર જે આપણે પોર્ચ જે છે રોડ પાસે જે બાલ્કની આપણે કહી શકીએ પડે છે, તો આની અંદાજે માપ સાઇઝ તમને 11 બાય 9ની માપ સાઇઝ મળે છે, અને મોટી સાઇઝમાં વાઇલ્ડ તમે જોઈ શકો છો કે કદાચ અહીંયા તમારે નાનું ગાર્ડન અથવા હિંચકોની રાખવું છે તો સરસ અરેન્જમેન્ટ થાય એવું છે. તો હવે આપણે જે સૌથી પહેલાં લિવિંગ એરિયા છે એ જોશું, પણ એની પહેલાં જ તમને દેખાડી દઉં કે જે પ્રીમિયમ વસ્તુ આપણે કહીએ છીએ કે ફ્રેમિંગ છે, તો ટોટલી ગ્રેનાઇટની ફ્રેમિંગ આપેલી છે. બ્લેક મેન ડોર મળી જાય છે તમને, લેમિનેટ મેન ડોર વિથ એપોક્સી, તો આવી સાથે તમને મળે છે. હવે આપણે એ વાત કરીએ લિવિંગ એરિયાની. જે લિવિંગ એરિયા છે એ 12 બાય 13નો તમને મળી જાય છે, અને જે એર સર્ક્યુલેશન છે તમને જે એર સર્ક્યુલેશન માટે વિન્ડો એ પણ સાથે છે. બીજું, મેં તમને કીધું કે આમાં જે કલર, તો કલર કરેલો છે, POP જોઈ શકો છો જે એકદમ સોબર POP અને લાઇટ્સ કમ્પ્લીટ છે. એક્ઝેક્ટ તેની સામે જ TV યુનિટનું પોઈન્ટ્સ આપેલા છે, તો તમારી જરૂરિયાત અનુકૂળ મુજબ અહીંયા તમે TV યુનિટ બી સેટ કરી શકો છો. ત્યાંથી આવી જાય આપણે ડાઇનિંગ સ્પેસમાં. તો ડાઇનિંગ સ્પેસમાં બી
અંદાજે આ તમને 7.5x8 ડાઇનિંગ સ્પેસ મળે છે, એટલે અંદાજે જે કહીને કે 6 સીટર તો તમે સેટ કરી શકો છો. બીજું આ પાર્ટમાં બી ઉપરની સાઈડ તમને લાઇટ્સ અને પીઓપી તે પણ સાથે મળી જાય છે. ત્યાં એની એક્ઝેક્ટ સામે વોશ બેસિંગ, તો આ વોશ બેસિંગ એરિયા જે ટેબલ ટોપ વોશ બેસિંગ મળી જાય છે, ત્યાંથી જ તમને બેક સાઈડ સ્ટોરેજની સ્પેસ છે તે બી મળી જાય છે. જે બેડરૂમ તમને મળવાનો છે ફર્સ્ટ ફ્લોર ઉપર, તો અંદાજે 7.5x12 જે બેડરૂમ મળી જાય છે, એમાં બી સેમ એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળશે. જે આપણે રસોડામાંથી કિચન જોશું હમણાં, ત્યાં વોશ એરિયામાં પડે છે. અને આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આ બેડરૂમમાં બી તમને જે કલર્સ લાઇટ ને પીઓપી રેડી છે, તો આ બેડરૂમમાં બી મળી જવાનું છે. આ તો આપણું બેડરૂમ ફર્સ્ટ ફ્લોરનું. હવે કિચન આપણે જોઈ લેશું, તો કિચનની સાઇઝ જોઈ શકો છો, મોટી સાઇઝમાં કિચન મળી જાય છે. આ બી અંદાજે 7x12 કિચન છે, જે ટેબલ એનું તમે જોઈ શકો છો, પ્લેટફોર્મ છે, મોટી સાઇઝમાં પ્લેટફોર્મ છે. નીચેની સાઇડ તમે જે રીતે ફર્નિચર કરવું છે સ્ટોરેજ કરી શકો છો. એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે, આરઓના પોઈન્ટ્સ મળી જાય છે, બાઇઝિંગ બી તમને આમાં મળી જાય છે. અને સાથે જે એક્ઝોસ્ટ માટેનું જે આપણે કહે હોલ કરેલું છે, જ્યાંથી પાઇપ આપણે બહાર કાઢી શકીએ તે પણ તમને મળી જાય છે. એક્ઝેક્ટ બેક સાઈડમાં જે સર્વિસ ટેબલ છે, સેલ્ફ છે, માર્બલના સેલ્ફ રેડી કરેલા છે, ખાલી આપણે ફર્નિશ કરેલા છે, કરવાના છે. જોઈ શકો છો ઘણી મોટી સાઇઝમાં સ્ટોરેજ છે, તો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ટોટલી એમાં ફૂલફિલ થઈ જશે. અને લાસ્ટ ઉપર સુધી આ સેલ્ફ તમને મળે છે. તો આ હતું આપણું કિચન. હા, અને આમાં બી તમને સાથે કિચનમાં બી પીઓપી અને લાઇટ્સ મળી જાય છે. આ હતું આપણું કિચન વોશ એરિયા, જે મોટી સાઇઝમાં વોશ એરિયા તમને મળી જાય છે. વોશિંગ મશીનનો પોઈન્ટ, ફિટિંગ્સ અહીંયા તમે લગાડી શકો છો. અને જે બેડરૂમમાંથી આપણે વાત થઈ, તો ત્યાં હવા ઉજાસ માટેની સ્પેસ અહીંયા બી તમને મળી જાય છે. વોશિંગ મશીન કદાચ અહીંયા રાખવું છે તો એનો પોઈન્ટ તમને અહીંયા બી મળી જાય છે. આ તો આપણું વોશ એરિયા ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જે બેડરૂમ આવેલા છે તેની વિઝિટ કરશું. તો સેમ તેમાં બી જે સ્ટેરકેસ આવેલા છે, તેમાં સેન્ડવિચ ગ્રેનાઇટ બ્લેક લગાડેલો છે. SS ની સારી જે કહેવાય ને કે ગુડ ક્વોલિટીની તમને રેલિંગ મળી જાય છે. બીજું કે આપને જો આ બંગલામાં ફર્નિશ કરવું છે તો અહીંયા રેલિંગ નથી આપી, જેથી તમારે ડિઝાઇન્સ મુજબ અહીંયા તમે ઇન્ટિરિયર પ્રમાણે કરી શકો છો. તો આપણે સેકન્ડ ફ્લોર ઉપર પેસેજ એરિયા છે ત્યાં આવી ગયા છીએ. અંદાજે આ તમને 7x8 માપ સાઇઝ મળે છે. અને અહીંયા તમે જે સ્ટોરેજ અથવા આપણે મંદિર કરવું છે તો ઇનફ સ્પેસ છે, તો આમાં તમે આરામથી એ વસ્તુ એડ કરી શકો છો. બીજું આમાં બી તમને પીઓપી અને લાઇટ્સ જે પેસેજ એરિયામાં બી મળી જાય છે. હવે આપણે તમને દેખાડી દઈએ તમારો માસ્ટર બેડરૂમ. તો માસ્ટર બેડરૂમ છે આ તમારો, અંદાજે 15x13 માપ સાઇઝ છે. મોટી સાઇઝમાં તમને માસ્ટર બેડરૂમ મળી જાય છે. આમાં બી તમને જે બાલ્કની, જે સિટિંગ બાલ્કની મળી જાય છે, પ્લસ હવા ઉજાસ માટે પ્રોપર વેન્ટિલેશન છે, અને સેફ્ટી માટે જે ગ્રીલ બી લગાડેલી છે. સાથે આ બેડરૂમમાં બી તમને જે કલર મળી જાય છે, ઉપર જોશો તમે તો લાઇટ્સ પીઓપી તે બી સાથે એકદમ સોબર કરેલું છે. બીજું કે આપણે જ્યાં બેડ રાખવો છે, તો બેડ માટે અલગ પ્રોવિઝન, જે આપણે કહે ને કે લક્ઝર ફિલિંગ, આમાં ફ્રેમિંગ કરી અને તમે બેડ સેટ કરી શકો છો. આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. તો આ તો આપણો જે માસ્ટર બેડરૂમ. આવો મારી સાથે તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દઉં. તો જે સેકન્ડ બેડરૂમ છે આની તમને અંદાજે સાઇઝ જણાવી દઉં, 12x15 સાઇઝ મળી જાય છે. મોટી સાઇઝમાં બેડરૂમ, આમાં બી સેમ જે બેડ બેક સાઇડ જે આપણે અલગથી જે પાર્ટ કરેલો છે, આમાં બી જે કલર કોમ્બિનેશન કલર આ બેડરૂમમાં બી મળે છે. આમાં બી તમને પીઓપી અને લાઇટ સાથે મળવાનું છે. આ જે રોડ વ્યૂની બાલ્કની છે, જે આપણે એન્ટ્રી લઈને તે વ્યૂની, તો આ સિટિંગ બાલ્કની તમને મળે છે. અને અહીંથી રોડ વ્યૂ પ્લસ જે આ પ્રોજેક્ટની નજીક સ્કૂલ બી છે. તો આપણે બાલ્કની જોઈ, હવે જે આમાં બી અટેચ સાથે તમને ટોયલેટ બાથરૂમ મળે છે. હવે જે થર્ડ ફ્લોરમાં સીડી રૂમ આવેલો છે, આપણે તેની વિઝિટ કરશું.
તો જે સીડી રૂમ પર આપણે આવી ગયા છીએ આમાં બી તમને જે સાઇઝ છે સેમ 7x8ની અંદર જે સાઇઝ મળી જાય છે. આમાં બી એડિશનલ તમારે સ્ટડી રૂમ કે કરવું છે અથવા સ્ટોરેજ માટે યુટિલાઇઝ ફર્સ્ટ ક્લાસ ને સારામાં સારી જગ્યા છે. અને બે બાજુ ટેરેસ મળી જાય છે. આ ટેરેસ બી જોઈ શકો છો, વિશાળ મોટી સાઈઝની ટેરેસ અહીંયા મળશે. અને એક્ઝેક્ટલી બાજુમાં એ બી તમને સેકન્ડ ટેરેસ મળી જવાની છે. પ્લસ એલિવેશનમાં જે આ લોકોએ જે લાઇટ્સને આપેલી છે તો ટોપ ફ્લોર ઉપર બી જે આપણે ટેરેસમાં છે તો રાતનો વ્યૂ ખૂબ જ સારો અને બંગલા એકદમ કહેવાય ને કે લક્ઝરિયસ બંગલા લાગે છે. તો આ તો આપણો પ્રોજેક્ટ રાજકોટના પ્રાઇમ વિસ્તાર મૌડી પાસે રામધણ છે તેની પાછળ. તો આ આપણે જોયો રાજકોટના મૌડી વિસ્તારમાં જે રામધણ છે તેની પાછળ રાણી પાર્ક આવેલું છે ત્યાંનો લક્ઝરિયસ બંગલો જે 4BHK મેં આપને બતાવ્યો અને અંદાજે 93 જગ્યા આવે છે જેમાં તમને કલર લાઇટ પીઓપી આ બધું સાથે મળવાનું છે. તો મેં આપને સ્ટાર્ટિંગમાં જણાવ્યું કે અમારું જે નવું સોપાન છે નમ ઇન્ફ્રાસ્પેસિસ મેનેજ બાય નમ ઇન્ફ્રાસ્પેસિસ છે. અને જો આ બંગલોસની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર પણ અમારા નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. જો બેલ આઇકોન ઉપર ક્લિક હશે તો જ અમારી આપને નવી નવી અપડેટ્સ મળતી રહેશે. દર્શક મિત્રો, હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.